કેમ છો? મજામાં ને? ચાલો તો ધોરણ 3માં ઇંગ્લિશ વિષય ભણવા માટે તૈયાર થઈ જાઓ. બરાબર, ચાલો તો આપણે આગળના પીરિયડમાં લેસન 5 સુધી શીખી ગયા. હવે આવે છે લેસન નંબર 6, વોટ ઇઝ ધીસ. બરાબર, દરેક વિદ્યાર્થીઓને ધીસ સેટમાં આગળના પાઠમાં ખબર પડી ગઈ હશે, હિયર એન્ડ ધેર. બરાબર, યાદ છે કે ભૂલી ગયા છો? હા, સરસ, યાદ છે. તો આમાં બીજો એક સ્પેલિંગ નવો આવે છે, વોટ ઇઝ, તો આ તમારે આગળના પાઠમાં આવી ગયું અને ધીસ પણ આવી ગયું. એક શબ્દ છે ફક્ત નવો, વોટ. તો વોટ એટલે એનું ગુજરાતી થાય શું. ધીસનું આપણે શીખવાડ્યું હતું કે ધીસનું ગુજરાતી શું થાય, આ. અને ઇઝ જે ક્રિયાપદ કહેવાય તે વાક્યને પૂરું કરવા માટે આપણે વાપરીએ છીએ તેને. ઇઝ એટલે છે. બરાબર, એટલે આખા પાઠનું ગુજરાતી થશે આ શું છે. બરાબર, વોટ ઇઝ ધીસ, આ શું છે. તો અહીંયા જુઓ, તમને પહેલું ચિત્ર શેનું દેખાય છે? હાથીનું. બરાબર, તમને આમ ગુજરાતીમાં તો તમે બોલી શકો છો કે આ હાથી છે, પણ એને ઇંગ્લિશમાં બોલવું હોય તો પહેલાં તમને સામેવાળો તમારો મિત્ર પૂછે કે આ શું છે. બરાબર, તો તમારે ઇંગ્લિશમાં જવાબ આપવો હોય તો કેવી રીતના આપશો એ આપણે આજે શીખીશું. કોઈ પણ વ્યક્તિ આપણને પૂછે કે વોટ ઇઝ ધીસ, આ શું છે. બરાબર, તો એનો જવાબ કઈ રીતના આપવાનો તે આપણે જોઈએ. અહીંયા તમને જુઓ, લાલ અક્ષરથી દેખાય છે ને, શેનો સ્પેલિંગ છે? વોટ, ડબલ્યુ એચ એ ટી. વોટ એટલે શું, અને ઇઝ ધીસ, ઇઝ ધીસ એટલે આ છે. તો આખું વાક્ય બનશે વોટ ઇઝ ધીસ, આ શું છે, એટલે તમારે જવાબ આપવાનો છે. તો જવાબ ક્યાંથી આપશો? જ્યાંથી પ્રશ્ન પૂછ્યો છે ત્યાંથી જ. બરાબર, વોટ ઇઝ ધીસ, જો અહીંયા ધીસ હોય તો તમારે જવાબ ધીસથી જ ચાલુ કરવાનો છે. અને એ પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે વાક્યની શરૂઆત કરો તો પહેલો અક્ષર કેવો જોઈએ, પ્રથમ એબીસીડીનો એટલે કેપિટલ, પહેલો લેટર કેપિટલનો હોવો જોઈએ. આમાં તો છેલ્લે છે એટલે નાની એબીસીડીનો લીધો છે, પણ તમારે અહીંયા વાક્યની શરૂઆત કરવાની છે એટલે મોટી એબીસીડી, એટલે પ્રથમ એબીસીડી, એમાં ટી પ્રથમ લેટર કહેવાય, એટલે ટી તમારે પહેલી એબીસીડીનો લખવાનો રહેશે. બરાબર, સ્પેલિંગ તો એનો એ જ છે, ફક્ત ટી તમારે પ્રથમ એબીસીડીનો લખવાનો રહેશે. યાદ રહી ગયું? જ્યારે પણ વાક્યની શરૂઆત કરો ત્યારે પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? કેપિટલ. બરાબર, કેપિટલ એટલે પહેલી એબીસીડી. તો અહીંયા પણ જોયું હશે તમે, જો ડબલ્યુ પહેલામાં પહેલો લખ્યો છે તો કેવો લખ્યો છે, મોટો, પહેલી એબીસીડીનો લખ્યો છે અને આ બીજી એબીસીડીનું છે. બરાબર, એટલે અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે વાક્યનો એનો જવાબ આપીશું, ધીસ ઇઝ એન એલિફન્ટ. આગળના પાઠમાં મેં શીખવાડ્યું તે રીતે કે જ્યારે 5 સ્વરો કયા હતા આપણા, એ ઈ આઈ ઓ યુ, 5 સ્વરથી જ્યારે સ્પેલિંગ શરૂઆત થાય તો એની આગળ શું આવે, એ આવે કે એ એન એન આવે? તો એન, એ એન એન આવે. બરાબર, આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, 5 સ્વર તમારે યાદ રાખવાના અને જોવાનો સ્પેલિંગ ક્યાંથી શરૂઆત થાય છે. તો સ્વરમાં ઈ આવે છે એટલે ઈથી સ્પેલિંગ ચાલુ થાય છે, એટલે આગળ આપણે એ એન એન મૂક્યું. બરાબર, એટલે આપણે જવાબ બનાવીશું, ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. ખબર પડી ગઈ પહેલા વાક્યમાં? ચાલો તો હવે આગળનું ચિત્ર જોઈએ. તો આ શેનું છે? ચકલીનું. બરાબર, ચકલી કોણ છે? પક્ષી છે. પક્ષીને શું કહેવાય ઇંગ્લિશમાં? બર્ડ કહેવાય. શું કહેવાય? બર્ડ કહેવાય. તો એમાં પણ પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધીસ. બરાબર, અહીંયા તો અહીંયા પણ ધીસ આપેલું છે કે આ શું છે. શું પ્રશ્ન પૂછ્યો છે? આ શું છે, તો તમારે જવાબ આપવાનો છે. ક્યાંથી જવાબ લખવાનો? ધીસથી. ટી કેવો લખવાનો? પ્રથમ એબીસીડીનો. બરાબર, એટલે આપણે જવાબ લખીશું ધીસ ઇઝ એ બર્ડ. જુઓ અહીંયા આગળ સ્વર છે કે વ્યંજન છે. બરાબર, અહીંયા જુઓ બી વ્યંજન છે એટલે આપણે આગળ એ લખ્યો. બરાબર, એટલે એ તમારે યાદ રાખવાનું કે આ પક્ષી છે. હવે એના પછીનું ચિત્ર જુઓ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે.
અહીંયા જુઓ, દેટ ઇઝ એન એપલ. શું છે અહીંયા જોયું તમે? શેનાથી પ્રશ્ન પૂછ્યો હતો? દેટથી. એટલે જવાબ પણ દેટથી આપેલો છે કે હા, દેટ ઇઝ એન એપલ. આ એપલ એ પહેલો અક્ષર સ્વર છે એટલે આગળ એ એન એન લગાવ્યું, તો એનું ગુજરાતી થશે પેલું સફરજન છે. શા માટે પેલું કીધું છે? અહીંયા દેટ છે તેથી. યાદ આવ્યું આગળ મેં પ્રીવિયરમાં તમને આગળના લેસન 5માં કીધું હતું ધીસ દેટ વિશે. ધીસ એટલે આ અને દેટ એટલે દૂરની વસ્તુ માટે પેલું, બરોબર. ચલો હવે આગળનું ચિત્ર જુઓ. વાંદરો, તો વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય? મંકી, બરોબર. તો પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધેટ, પેલું શું છે? અહીંયા પણ ધેટ આવ્યો એટલે ધેટનું ગુજરાતી થાય પેલું. પેલું શું છે? તો આપણે જવાબ પણ ત્યાંથી ચાલુ કરીશું, ધેટ ઇઝ એ મંકી, પેલો વાંદરો છે. હવે આગળ જુઓ કે વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. એટલે કે વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે આપણે પૂછવો હોય કોઈ સવાલ તો વોટનો ઉપયોગ થાય છે અને એમાં ધીસ અથવા ધેટનો ઉપયોગ પણ થાય છે, નજીક અથવા દૂર હોય તો. આપણે પછી માણસ માટે પૂછવું હોય કે વોટ ઇઝ ધેર તો ચાલે, આપણે કોઈ વ્યક્તિને પૂછવું હોય તો ના ચાલે. એના માટે જોઈએ છે હું, ડબલ્યુ એચ ઓ હું, હું આર યુ, તમે કોણ છો, એ આગળ આપણે પાઠમાં આવશે તેમ તમને સમજાવીશું. અત્યારે આપણે વસ્તુ પ્રાણી કે પક્ષી વિશે જાણવાનું છે. પછી જુઓ ધીસ અથવા ધેટની સાથે ટુ બીનું ક્રિયાપદ એટલે કે વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. એક વચન એટલે એક વ્યક્તિ માટે, બરોબર. એ ઇઝ અને એના બહુવચન હોય તો ઇઝનું બહુવચન શું થાય? આર, એ આર ઇ આર. ચલો આગળ જુઓ. પ્રશ્નાર્થ વાક્ય યસ અથવા નોમાં ઉત્તર. આપણે આગળ ફક્ત પ્રશ્નોના જવાબ શીખ્યા છે, બરોબર. હવે આમાં આપે છે પ્રશ્નના, પ્રશ્નાર્થ વાક્યના જવાબ આપવાના છે યસ અથવા તો નોમાં. તો તમને પહેલાં બોક્સમાં અહીંયા આગળ ચિત્ર દેખાય છે પુસ્તકનું. પુસ્તકને આપણે ઇંગ્લિશમાં કહીશું બુક. તો અહીંયા આગળ જુઓ ક્વેશ્ચન અને આન્સર. ક્વેશ્ચન એટલે પ્રશ્ન અને આન્સર એટલે જવાબ, બરાબર. તો એક નંબર જુઓ, ઇઝ ધીસ એ બુક, પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે, તમને પૂછે છે કે શું આ ચોપડી છે, શું આ પુસ્તક છે. તો તમારે અહીંયા ચિત્ર જુઓ તો તમને ચિત્ર શેનું દેખાય છે? પુસ્તકનું. હા, ચોપડી છે. તો તમારે ઇંગ્લિશમાં એને કેવી રીતના જવાબ આપવાનો? યસ ધીસ ઇઝ એ બુક, હા આ ચોપડી છે, આ પુસ્તક છે. જો અહીંયા આગળ ઉચ્ચાર લખેલું છે તમને વાંચતા ના ફાવે તો, અને શું કહેવાય? યસ અને ધીસ અહીંયા લખેલું છે, ઇઝ એ બુક, આ પુસ્તક છે. અથવા તો આ બેમાંથી તમે આખું ના લખવું હોય, આ વાક્ય આખું ના લખવું હોય તો આ ટૂંકમાં પણ તમે લખી શકો છો, યસ ઇટ ઇઝ, બરાબર. જો તમારે આખું ના લખવું હોય, અહીંયા આગળ ધીસ ઇઝ આપેલું છે તો અહીંયા આગળ ધીસ ઇઝ એ બુક આખું વાક્ય પૂરું કર્યું છે. અને એવું ના લખવું હોય ને ટૂંકમાં લખવું હોય તો તમે આ રીતના પણ જવાબ આપી શકો છો, યસ ઇટ ઇઝ, બરાબર. હવે જુઓ બીજા નંબરનું ચિત્ર છે કેળાની, તેને કહેવાય ઇંગ્લિશમાં બનાના. અને અહીંયા આગળ સ્પેલિંગ જુઓ શેનો છે? એ ડબલ પી એલ ઈ એપલનો છે, બરાબર. તો જુઓ પ્રશ્ન, ઇઝ ધેટ એન એપલ, શું આ શું પેલું સફરજન છે? તો તમે શું કહેશો? ના, આને થોડું સફરજન કહેવાય, આને તો કેળું કહેવાય. તો તમારે ઇંગ્લિશમાં કેવી રીતના જવાબ આપવાનો? નો, ધેટ ઇઝ નોટ એન એપલ, બરાબર. નો લખ્યું હોય એટલે નોટ પણ તેની સાથે આવે, બરાબર છે. અને અહીંયા દેટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે દેટ ઇઝ લખ્યું છે. એટલે નો, ધેટ ઇઝ નોટ એન એપલ, ના તે સફરજન નથી, ના પેલું સફરજન નથી. અથવા તો નો ઇટ ઇઝ નોટ, મેં તમને આગળ યશમાં કીધું એમ બેમાંથી એક તમને જે ટૂંકું ફાવે તે તમે ટૂંકમાં અથવા તો આ રીતે લાંબો જવાબ અથવા ટૂંકો જવાબ બેમાંથી એક આપી શકો છો. નો ઇટ ઇઝ નોટ એ પણ લખી શકો છો. અથવા તો નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ નોટનું ટૂંકું રૂપ શું થાય? નો ઇટ ઇઝન્ટ, શું કહેવાય એને? ઇઝન્ટ, ના તે નથી,
એટલે આ ત્રણમાંથી તમે ગમે તે એક જવાબ આપી શકો છો. હવે જો આપણે આપણો પાઠ લેસન નંબર 6 પૂર્ણ કર્યો, હવે એનું સ્વાધ્યાય એટલે ફન ટાઈમ, જે આગળ આપણે કરતા હતા ને ફન ટાઈમ, આનંદ માટેનો સમય, થોડોક થોડોક ભણવા સાથે આપણે આનંદ પણ મેળવી લઈએ. તો જોઈ લો અહીંયા આગળ નીચે ચિત્રો જોઈ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં એક્ઝામ્પલ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. તમને પહેલું એક ઉદાહરણ આપી દીધેલું છે અને ચિત્ર આપેલું છે અને સામે કૌંસ પણ આપી દીધેલા છે, એટલે એના પરથી તમારે જવાબ આપવાના છે. તો આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ. વોટ ઇઝ ધીસ, આ શું છે? વોટ ઇઝ ધીસનું ગુજરાતી તો દરેકને આવડી ગયું છે કે આપણને શું પૂછે છે. તો તમે જવાબ આપશો આ રીતના. અહીંયા જો કૌંસમાં આપી દીધા છે એપલ છે કે ટોમેટો છે, બેમાંથી એકનો સ્પેલિંગ તમારે ચિત્ર જોઈને લખવાનો છે. એટલે તમે ચિત્રમાં તમને એપલનો સ્પેલિંગ આવડતો હશે તો તમે આ લખશો, સ્પેલિંગો નહીં આવડતા હોય તો તમને વાંચતા પણ આવડશે નહીં. એટલે સ્પેલિંગો પણ સાથે સાથે તમારે તૈયાર કરતા રહેવાના કે હા આ એપલનો સ્પેલિંગ છે. એટલે અહીંયા કૌંસમાં આપી દીધેલો છે, ફક્ત તમારે એને ઓળખવાના છે. તો અહીંયા જવાબ તમારે લખવાનો ધીસ ઇઝ એન એપલ. એપલનો સ્પેલિંગ તો દરેકને આવડતો જ હશે, બરોબર. ચલો હવે આગળનું ચિત્ર જુઓ, શેનું છે? બેટનું. સરસ. અને અહીંયા કૌંસ જોઈ લો, બેટ અને બોલ, શેના સ્પેલિંગો છે? બેટ અને બોલના. તો પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધેટ, આપણને ધેટથી પ્રશ્ન પૂછે છે, એટલે જવાબ પણ આપણે ધેટથી આપીશું. પહેલો અક્ષર, પહેલો લેટર કેપિટલ, બરાબર. ધેટ ઇઝ, હવે આ બેમાંથી કયો સ્પેલિંગ લખીશું આપણે? બેટ, બી એ ટી, બરાબર. બેટ, ટ બોલા, એટલે આ ટી વાળો સ્પેલિંગ, એવું યાદ રાખવાનું. એટલે આપણે લખીશું ધેટ ઇઝ એ બેટ. ચાલો આગળનું ચિત્ર જુઓ, બસનું છે, બરાબર. અને કૌંસમાં જુઓ કાર અને બસ. પહેલો સ્પેલિંગ છે કાર, તો આ કારનું છે ના, બસનું ક્યાં છે? આ રહ્યું, બરોબર. તો વાંચો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો તમે જવાબ લખશો ધીસ ઇઝ એ બસ, બરોબર. ચાલો હવે આગળ જુઓ ચિત્ર, હા વોટ ઇઝ ધેટ, પેલું શું છે? અહીંયા તમને સ્પેલિંગ આપેલા છે કૌંસમાં, પહેલો છે આઉલ અને બીજું છે ડક, બરોબર. તો જુઓ આને શું કહેવાય? ગુવળ, ગુજરાતીમાં ગુવળ અને ઇંગ્લિશમાં આઉલ કહેવાય. તો અહીંયા છે આઉલ, આ રહ્યો પહેલો સ્પેલિંગ. તો જવાબ આપણે લખીશું ધેટથી ચાલુ કરીશું, ધેટ ઇઝ એન આઉલ. મેં કેમ એન લખ્યું? યાદ આવ્યું સ્વરથી સ્પેલિંગ ચાલુ થાય છે તેથી, એટલે એ પણ સાથે સાથે યાદ રાખવાનું જેથી કરીને આપણા માર્ક્સ કપાય નહીં. આગળનું ચિત્ર જુઓ, રીંગણ, ઇંગ્લિશમાં શું કહેવાય એને? બ્રિંજલ. તો અહીંયા બ્રિંજલનો સ્પેલિંગ આ રહ્યો. બીજો છે પોટેટો, પોટેટો એટલે બટાકું. તો પ્રશ્ન જુઓ વોટ ઇઝ ધીસ, તો જવાબ લખીશું આપણે અહીંયાથી ચાલુ કરીશું ધીસ ઇઝ એ, કયો સ્પેલિંગ લખવાનો છે, પોટેટો કે બ્રિંજલ? આ રહ્યો બ્રિંજલનો, ધીસ ઇઝ એ બ્રિંજલ, બરોબર. ચલો આગળ, વોટ ઇઝ ધેટ, ડોંકી, હોર્સ. તો શેનું ચિત્ર છે? ડોંકી એટલે ગધેડું, ઘોડોને ગધેડો ઓળખો છો ને? હા, તો આને કહેવાય ઘોડો. તો ઘોડાનો સ્પેલિંગ હોર્સ, બરોબર, આને ગધેડું કહેવાય નહીં. તો જવાબ લખીશું ધેટથી આપણે ચાલુ કરીને, ધેટ ઇઝ એ હોર્સ. થઈ ગયો જવાબ તમારો. આગળનું શેનું છે? ટોપી. તો અહીંયા આગળ જુઓ, અમ્બ્રેલા અને કેપ, કેપ એટલે ટોપી. તો પ્રશ્ન વાંચો, વોટ ઇઝ ધીસ, પ્રશ્ન અહીંયા પ્રશ્નચિહ્ન આવે એટલે પાછળનો થોડોક તમારે લંબાવવાનો, વોટ ઇઝ ધીસ, પ્રશ્ન પૂછતી હોય એ રીતનું કરવાનું અને ત્યાંથી જવાબ લખવાનો, ધીસ ઇઝ એ કેપ, આ ટોપી છે. પછી જુઓ મરઘીનું ચિત્ર, મરઘીને ઇંગ્લિશમાં હેન કહેવાય. અને બીજું આવે છે ક્રો, ક્રો એટલે કાગડો. પ્રશ્ન વાંચીએ આપણે, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો જવાબ ક્યાંથી લખીશું આપણે? ધેટથી, ધેટ ઇઝ એ હેન, પેલી મરઘી છે, બરોબર. હેન એટલે મરઘી અને ક્રો એટલે કાગડો.
ખબર પડી ગઈ. ચલો આગળનું ચિત્ર જુઓ. પુસ્તકનું, પુસ્તક અથવા ચોપડી જેને આપણે બુક કહીએ છીએ, અને બીજો સ્પેલિંગ છે બેગનો. તો પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણે જવાબ આપીશું ધીસ થી. ધીસ ઇઝ એ બુક. ક્યાં છે બુકનો સ્પેલિંગ? આ રહ્યો બી ડબલ ઓ કે, બુક એટલે ચોપડી. ત્યાર પછીનું જુઓ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો કૌંસમાં આપણે જોઈએ સ્પેલિંગો, પોટેટો કે ઓરેન્જ, શેનું છે? હા બહુ સરસ, ઓરેન્જ. એ તો તમે દરેક ઓળખતા હશો. તો આપણે જવાબ લખીશું ધેટ થી. ધેટ ઇઝ એન ઓરેન્જ. સ્વર યાદ રાખજો બરોબર, ક્યાંથી ચાલુ થાય છે સ્પેલિંગ, એટલે એની આગળ એ એન એન લખવાનો. તો એનું ગુજરાતી થશે પેલી નારંગી છે, ઓરેન્જ એટલે નારંગી. ચલો આગળ જુઓ. રેલગાડી. તો અહીંયા આગળ જુઓ પ્રશ્ન, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો અહીંયા તમે કૌંસમાં જોઈ શકો છો સ્પેલિંગ, ટ્રેનનો છે અને શિપનો છે. ટ્રેન એવું તો દરેકને ખબર હશે બરોબર, ઇંગ્લિશ શબ્દ બોલો છો ને ટ્રેન, કે ટ્રેનમાં અમે ગયા હતા. તો અહીંયા એનો જવાબ લખીશું આપણે ધીસ ઇઝ એ ટ્રેન, આ ટ્રેન અથવા રેલગાડી છે. પછી આગળ જુઓ ઈંડાનું ચિત્ર. ઈંડાને ઇંગ્લિશમાં શું કહેવાય? એગ બરોબર. બોલ છે? ના, કૌંસમાં તો બીજો બોલ લખ્યો છે. તો આપણે કયો લખીશું સ્પેલિંગ? સાચો છે એગ, ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ. જુઓ પ્રશ્ન, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો આપણે જવાબ ક્યાંથી આપીશું બોલો તો જવાબ? હા ધેટ થી. ધેટ ઇઝ એન એગ. સરસ, પેલું ઈંડુ છે. એના પછી આવે છે પતંગનું ચિત્ર. તો એમાં પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ, પેલું આ શું છે? તો કૌંસમાં આપેલા છે બર્ડ અને કાઇટ. આ પક્ષીનું ચિત્ર છે? ના, શેનું છે? કાઇટનું. કાઇટ એટલે પતંગ. તો આપણે જવાબ લખીશું ધીસ થી. ધીસ ઇઝ એ કાઇટ, આ પતંગ છે. એના પછી આવે છે બોલ. વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો અહીંયા કૌંસમાં છે બેટ અને બોલ. તો આપણે જવાબ લખીશું ધેટ થી. તો લખવાનું ધેટ ઇઝ એ બોલ, પેલો બોલ છે અથવા દડો છે. પછીનું ચિત્ર જુઓ, પેનનું છે. તો પ્રશ્ન વાંચો, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો અહીંયા કૌંસમાં જુઓ પેન અને પેન્સિલ. તો કયો સ્પેલિંગ સાચો પડશે? પેલો. સરસ, પેનવાળો બરોબર, આને પેન કહેવાય. તો જવાબ લખીશું આપણે ધીસ ઇઝ એ પેન, આ પેન છે બરોબર. ચાલો આગળનું ચિત્ર જુઓ, ટામેટાનું છે. પ્રશ્ન વાંચો, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો અહીંયા કૌંસમાં જુઓ એપલ અને ટોમેટો. ધેટ ઇઝ એ ટોમેટો. શું લખ્યો જવાબ? ધેટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે ધેટથી જવાબ આપીશું. ને ટોમેટોનો સ્પેલિંગ પણ તમને આવડે છે, એપલનો પણ આવડે છે, પણ આને એપલ કહેવાય નહીં, એટલે આપણે લખીશું ધેટ ઇઝ એ ટોમેટો, પેલું ટામેટું છે. ત્યાર પછી આવે છે સસલું. સસલાને ઇંગ્લિશમાં શું કહેવાય? રેબિટ. અને બીજો છે એની જોડે રેટ, રેટ એટલે ઉંદર. પ્રશ્ન વાંચીએ આપણે, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો જવાબ લખીશું ધીસ ઇઝ એ રેબિટ, આ સસલું છે. રેબિટનો સ્પેલિંગ જુઓ, આર એ ડબલ બી આઈ ટી બરોબર. રેટનો તો એકદમ સહેલો છે, નાનો એવો છે, તમારે આ સ્પેલિંગ યાદ રાખવાનો. ચાલો આગળ જુઓ. હવે આવે છે પ્રશ્ન વાક્ય બનાવીને લખવાના છે. પહેલા આપણે વોટથી પ્રશ્ન પૂછતા હતા અને જવાબ લખતા હતા, હવે આવે છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના. જે સાદું વાક્ય હોય એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન
કેવી રીતે બને છે? તો પહેલા આપણે સાદું વાક્ય બનાવતા તો એમાં ધીસ અથવા ધેટનો ઉપયોગ પહેલા કરતા હતા જવાબ આપતી વખતે. જ્યારે પ્રશ્નવાક્ય બનાવતી વખતે ક્રિયાપદ પહેલા લખવાનું છે અને એના પછી બીજા નંબરમાં ધીસ અથવા ધેટ લખવાનું છે, બરોબર? એ થઈ ગયું તમારું પ્રશ્નાર્થ વાક્ય. તમારે ફક્ત જગ્યા બદલવાની છે, પહેલા નંબરવાળાને બીજા નંબરે, બીજા નંબરવાળાને પહેલા નંબરે. એટલે થઈ ગયું તમારું પ્રશ્નાર્થ વાક્ય. થઈ ગયું સહેલું? ચાલો તો એક બે હું બનાવીશ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે અને તમારી જાતે તમે બોલવા લાગશો. આપણે જોઈએ પહેલાં ઉદાહરણ. તો એમાં જુઓ એક્ઝામ્પલ એક, દેટ ઇઝ એ કેટ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતના બનાવ્યું છે? અહીંયા જો ઇઝ, તો આ ઇઝનો સ્પેલિંગ છે. પણ શું મેં કીધું તું આગળ કે જ્યારે પણ આપણે વાક્યની શરૂઆત કરીએ ત્યારે પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? કેપિટલ લેટર, બરોબર? તો આ I છે એ પહેલી ABCD નો છે એટલે આ પણ ઇઝનો સ્પેલિંગ અને આ પણ ઇઝનો સ્પેલિંગ છે. હવે આ જ્યારે પહેલા નંબરે હતું તે બીજા નંબરે આવ્યું એટલે કેવો થઈ ગયો? સ્મોલ લેટર થઈ ગયો. કેવો થઈ ગયો? સ્મોલ લેટર, એટલે બીજી ABCD નો T થઈ ગયો. એટલે આમાં ફક્ત આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે, બાકી કશું કરવાનું નથી. એનું એ જ વાક્ય અહીંયા લખવાનું રહેશે. તો જોઈ લઈએ આપણે, આ બીજા નંબરનું પહેલા નંબરે આવ્યું એટલે ઇઝ, અને આ પહેલા નંબરનું બીજા નંબરમાં એટલે ધેટ. એ કેટ, એ કેટ તો અહીંયા આપેલું જ છે. થઈ ગયું તમારું પ્રશ્નાર્થ વાક્ય પૂરું અને જવાબ પણ આવડી ગયો હશે. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થીઓ? હા, તો આપણે બોલીશું ઇઝ ધેટ એ કેટ. પ્રશ્ન પૂછ્યો આપણે કે શું પેલી બિલાડી છે? હા, બરોબર. જવાબ આપવાનો નથી, ફક્ત આપણે શું કરવાનું છે? સાદા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો એના પછી હવે આપણે એક નંબરમાં જોઈશું અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે. તો એમાં જુઓ, પહેલું વાક્ય હું વાંચું છું, તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ધીસ ઇઝ એ કપ. તો બોલો તો શું કરીશું પહેલાં? હા, ઇઝ પહેલાં લખીશું આપણે અને આઈ કેવો લખીશું? પહેલી ABCD નો અને ટી બીજી ABCD નો એટલે સ્મોલ લેટર. થઈ ગયું આપણું પ્રશ્નાર્થ વાક્ય તૈયાર. તો બોલીશું ઇઝ ધીસ એ કપ. શું આ કપ છે? બીજું જુઓ, ધેટ ઇઝ એ લાયન. પેલો સિંહ છે તો એને પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવવાનું છે? ઇઝ ધેટ એ લાયન? શું પેલો સિંહ છે? ત્રીજું જુઓ, ધીસ ઇઝ એન એન્ટ. એન્ટ એટલે કીડી. એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાની છે તો બીજા નંબરનું ક્રિયાપદ છે એ પહેલાં લખીશું. ઇઝ ધીસ એન એન્ટ? શું આ કીડી છે? બરોબર. ચલો ચોથા નંબરમાં જુઓ, ધેટ ઇઝ એ બેટ. પેલું બેટ છે, પેલું બેટ છે તો એને પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝ ધેટ એ બેટ? બરોબર, બેટ આવે ત્યાં થોડુંક લંબાવવાનું એટલે પ્રશ્નાર્થ વાક્ય બોલાય. પેલું શું? પેલું બેટ છે, એવી રીતે. પછી જુઓ પાંચમા નંબરમાં, ધીસ ઇઝ એ કબ. કબ એટલે સિંહનું બચ્ચું. શું આ સિંહનું બચ્ચું છે? બરોબર, એવી રીતના તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો એને ઇંગ્લિશમાં કેવી રીતના બોલાય? ઇઝ ધીસ એ કબ? શું આ સિંહનું બચ્ચું છે? બરોબર. ચલો છઠ્ઠા નંબરમાં જુઓ, ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે, એને પ્રશ્નાર્થ વાક્યમાં આ રીતના કરીશું આપણે, ઇઝ ધેટ એન એપલ? બરોબર. ચલો, શું પેલું સફરજન છે? હવે આગળ જુઓ સાતમા નંબરમાં, ધીસ ઇઝ એ પોટેટો. આ પોટેટો એટલે બટાકું અથવા બટાટા. આ બટાટું છે તો એને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે આ રીતના બોલીશું, ઇઝ ધીસ એ પોટેટો? શું આ બટેકો છે? આઠમા નંબરમાં જોઈએ, ધેટ ઇઝ એ બોટ. પેલી હોડી છે, એને પ્રશ્નાર્થ વાક્યમાં કરીશું, ઇઝ ધેટ એ બોટ? શું પેલી હોડી છે? નવમા નંબરમાં જુઓ, ધીસ ઇઝ એ કાઇટ. આ પતંગ છે, એને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ફેરવીએ તો ઇઝ પહેલા લખીશું અને પછી ધીસ લખીશું. ઇઝ ધીસ એ કાઇટ?
શું આ પતંગ છે? દસમા નંબરમાં જુઓ, ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે. તો એને પ્રશ્નાર્થ વાક્યમાં બોલીશું, ઇઝ ધેટ એન એલિફન્ટ, શું પેલો હાથી છે? અગિયારમું જુઓ, ધીસ ઇઝ એ બુક, આ ચોપડી છે અથવા આ પુસ્તક છે. તો એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ, ઇઝ ધીસ એ બુક, શું આ ચોપડી છે? ધેટ ઇઝ એ પેન, બારમા નંબરમાં શું લખ્યું છે? ધેટ ઇઝ એ પેન, પેની પેન છે. એને પ્રશ્નાર્થ વાક્યમાં બોલીશું આપણે, ઇઝ ધેટ એ પેન, શું પેલી પેન છે? બરોબર, સમજણ પડી ગઈ પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવવાનું. હવે આપણે આગળ જોઈએ તો એમાં જુઓ, સૂચના, ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. અહીંયા તમારે જો ઉદાહરણ આપેલા છે, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, એમાં એક આપ્યું છે નોનું અને એક આપ્યું છે યસનું. તો આમાં પહેલું ચિત્ર દેખાય છે ઈંડાનું, બીજું છે છત્રીનું. તો આપણે એની સામે લખેલા વાક્ય વાંચીએ. જુઓ, ચિત્ર છે ઈંડાનું અને અહીંયા લખ્યું છે, આપણે વાંચીએ, ઇઝ ધેટ એ બોલ, શું લખ્યું છે? બી એ ડબલ એલ એ બોલ. બરાબર, શું પેલો બોલ છે? તો તમે કહેશો ના તે નથી, પણ એને આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. તો ઇંગ્લિશમાં કેવી રીતના લખીશું? નો ઇટ ઇઝ નોટ, ના તે નથી, તે બોલ નથી. તો તે શું છે? આપણે સાચો જવાબ પણ આપવાનો છે. ઇટ ઇઝ એન એ, ક્યાંથી લખીશું? ઇટ ઇઝ થી. બરાબર, જવાબ આપતી વખતે આપણે ઇટ અથવા ધીસ અથવા ધેટનો ઉપયોગ કરીએ છીએ. તો જવાબ લખીશું, ઇટ ઇઝ એન એ. આપણને આ સ્પેલિંગ આવડતો હોવો જોઈએ ચિત્રનો, શેનો છે? એટલે એગનો સ્પેલિંગ શું થાય? ઈ ડબલ જી, એગ, એગ એટલે ઈંડું. પછી આવે છે છત્રીનું ચિત્ર. તો છત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? અમ્બ્રેલા. આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, જો ઇઝ ધીસ એન અમ્બ્રેલા, શું આ છત્રી છે? તો તમે કહેશો હા એ છત્રી છે. તો એની ઇંગ્લિશમાં કેવી રીતના બોલીશું આપણે? યસ ઇટ ઇઝ, હા તે છે. સમજણ પડી ગઈ ને? તો આગળ આપણે આ રીતના ઉદાહરણ પરથી શું કરવાનું છે? આગળના ચિત્રો ઓળખી તેના જવાબ આપવાના છે. તો અહીંયા જુઓ તમે, પહેલું ચિત્ર સફરજનનું છે. સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય? એપલ. તો અહીંયા પ્રશ્ન વાંચો, ઇઝ ધીસ એ બનાના, શું આ કેળું છે? તો તમારે શું કહેશો? ના આ તો સફરજન છે. એટલે અહીંયા આગળ આપણે નોથી ચાલુ કરીશું. નો, નો એટલે ના. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી, તે બનાના નથી. તો શું છે? તો એનો જવાબ લખીશું, ઇટ ઇઝ એન એપલ. શું જવાબ આવશે? તે સફરજન છે. બરોબર, ચલો આગળ. બીજું ચિત્ર છે વાંદરાનું. તો અહીંયા આગળ જુઓ, ઇઝ ધેટ એ મંકી, હા વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય? મંકી. તો તમે કહેશો યસ ઇટ ઇઝ, હા તે છે, તે વાંદરો છે. એટલે એમાં આગળનું વાક્ય આવશે નહીં, હા થઈ ગયું છે કે હા તે સાચું છે. પછી જુઓ ચિત્ર શેનું છે? મરઘીનું. મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન, એચ ઈ એન, હેન એટલે મરઘી. તો અહીંયા પ્રશ્ન વાંચીએ આપણે, ઇઝ ધેટ એ ક્રો, શું પેલો કાગડો છે? ના આ તો મરઘી છે. એટલે આપણે અહીંયા શું લખીશું? નો, નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. તો સાચો જવાબ પણ લખવો પડશે આપણે, મરઘી માટે લખવો પડશે ને? તો લખીશું, ક્યાંથી લખીશું? અહીંયાથી. ઇટ છે પહેલા, ઇટ પહેલો અક્ષર એટલે કેપિટલ. ઇટ ઇઝ એ હેન, મરઘીનો સ્પેલિંગ શું થાય? એચ ઈ એન, હેન એટલે મરઘી. ચાલો એના પછી આવે છે મોરનું. મોરને ઇંગ્લિશમાં શું કહેવાય? પીકોક. તો અહીંયા આપણે પ્રશ્ન વાંચીએ, ઇઝ ધીસ એ પીકોક, શું આ મોર છે? તો તમે કહેશો હા આ તો મોર છે. તો આપણે શું હા માટે લખીએ છીએ? યસ યસ ઇટ ઇઝ, હા તે છે. પછી જોઈએ આગળનું ચિત્ર, બસનું છે. તો પ્રશ્ન વાંચીએ આપણે,
ઇઝ ધેટ એ બાઇસિકલ? બરોબર, બસનો સ્પેલિંગ તો નાનો એવો થાય છે, બી યુ એસ, બસ. આ તો મોટો છે એટલે આને શું કહેવાય? બી વાય સી વાય સી એલ ઇ. બાઇસિકલનો સ્પેલિંગ શું થાય? બી આઈ સી વાય સી એલ ઇ. બાઇસિકલ એટલે સાયકલ. તો આ સાયકલ છે? ના. તો આપણે શું લખીશું? નો, નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. તો સાચું લખવાનું છે ક્યાંથી? લખીશું ઇટ થી, પહેલો અક્ષર કેપિટલ. ઇટ ઇઝ એ બસ, તે બસ છે. સરસ. ચલો આગળ જુઓ, બિલાડીનું ચિત્ર છે. બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો દરેકને ખબર જ હશે, ખબર છે ને? હા, કેટ કહેવાય. તો અહીંયા આપણે વાંચીએ, કેટનો સ્પેલિંગ પણ આવડતો હશે, સી એ ટી કેટ. અને આ છે આર એ ટી રેટ, રેટ એટલે ઉંદર. એટલે આપણું આ વાક્ય શું થશે? નો વાળું. પ્રશ્ન વાંચીએ આપણે, ઇઝ ધીસ એ રેટ? શું આ ઉંદર છે? તો તમે કહેશો ના, તો અહીંયા લખીશું નો, નો ઇટ ઇઝ નોટ. ના તે નથી, આ થોડો ઉંદર છે, આ તો બિલાડી છે. તો આપણે સાચો જવાબ પણ લખવાનો છે, ઇટ ઇઝ એ કેટ, આ બિલાડી છે. ચાલો એના પછી આવે છે પેનનું ચિત્ર. તો પેનનો સ્પેલિંગ પણ તમને આવડે છે, પી એન. અને આ તો લાંબો સ્પેલિંગ છે એટલે આ વાક્ય પણ તમારું નોમાં થશે. એટલે આપણે પ્રશ્ન વાંચીએ, શું છે પ્રશ્ન? ઇઝ ધેટ એ પેન્સિલ? શું આ પેન્સિલ છે? ના. તો લખીશું નો, નો ઇટ ઇઝ નોટ. આ તો તમને હવે આ લીટી યાદ થઈ ગઈ હશે, મોડે થઈ ગઈ હશે, નો ઇટ ઇઝ નોટ. જવાબ પણ આવડી ગયો હશે કે ઇટથી ચાલુ કરવાનો છે, એની સાથે ક્રિયાપદ લખવાનું છે, અને જે હોય તે સાચો સ્પેલિંગ લખવાનો છે. તો લખીશું આપણે ઇટ ઇઝ એ પેન, આ પેન છે. ચલો આગળ જુઓ, તો આગળ છે ટેબલનું ચિત્ર. બરોબર, તો અહીંયા પ્રશ્ન વાંચીએ આપણે, ઇઝ ધીસ એ ટેબલ? શું આ ટેબલ છે? તો તમે કહેશો હા, આ તો ટેબલનું ચિત્ર છે અને આ ટેબલનો સ્પેલિંગ છે. એટલે આપણે લખીશું યસ ઇટ ઇઝ. અહીંયા ધ્યાન રાખજો ટેબલનો સ્પેલિંગ ટી એ બી એલ ઇ, ટેબલ. બરોબર, તો યસ ઇટ ઇઝ, હા તે છે. પછી આવે છે, શું છે? કૂતરું દેખાય છે પણ નાનું એવું છે એટલે આપણે એને ગલુડિયું કહીશું. ગલુડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? પપ્પી, પી યુ ડબલ પી વાય, પપ્પી એટલે ગલુડિયું. અને અહીંયા આપણે પ્રશ્નમાં વાંચીએ શેનો સ્પેલિંગ છે? ઇઝ ધેટ એ કિટન? કિટન શેના માટે છે? બિલાડીના બચ્ચા માટે. એટલે આ બિલાડીનું બચ્ચું નથી, આ તો કૂતરાનું છે. એટલે આપણે શું લખીશું વાક્યમાં? નો, નો ઇટ ઇઝ નોટ. ના તે બિલાડીનું બચ્ચું નથી, તો શેનું છે? એ આપણે સાચો જવાબ લખીએ, ઇટ ઇઝ એ પપ્પી, તે ગલુડિયું છે. મેં હમણાં કીધું ને તમને સ્પેલિંગ પપ્પીનો, પી યુ ડબલ પી વાય, પપ્પી એટલે ગલુડિયું. ચાલો તો હવે આપણે આગળનું ચિત્ર જોઈશું. જોઈએ સ્કૂલ બેગ. બરોબર, શું છે આ સ્કૂલ બેગ? એને આપણે બેગ જ કહીએ છીએ. તો અહીંયા પ્રશ્ન વાંચીએ આપણે, ઇઝ ધીસ એ બેગ? હા, બી એ જી બેગનો સ્પેલિંગ છે. તો આ બેગ છે એટલે આપણે લખીશું યસ. યસ એટલે હા, હા તે છે. પછી આવે છે બોલ. બોલ એટલે દડો. અને બોલનો સ્પેલિંગ પણ તમને આવડતો હશે. બોલનો સ્પેલિંગ શું થાય? બી એ ડબલ એલ, બોલ એટલે દડો. તો પ્રશ્ન વાંચીએ આપણે, ઇઝ ધેટ એ બેટ? શું પેલું બેટ છે? તો તમે કહેશો ના, આ તો બોલનું ચિત્ર છે. એટલે આપણે અહીંયા લખીશું નો, ઇટ ઇઝ નોટ, તે નથી. તો સાચો જવાબ બનશે ઇટ ઇઝ એ બોલ, બી એ ડબલ એલ, બોલ એટલે દડો, તે બોલ છે. એના પછી આવે છે ટામેટાનું ચિત્ર. બરોબર, તો આપણે અહીંયા જોઈએ પ્રશ્ન, ઇઝ ધીસ એ પોટેટો? શેનો સ્પેલિંગ લખ્યો છે? પી ઓ ટી એ ટી ઓ. અને ટામેટાનો ક્યાંથી ચાલુ થાય? ટી થી. ના તો પી થી ચાલુ થાય છે એટલે પણ તમારે વાંચવાનું, યાદ રાખવાનું, એટલે એક માર્ક્સ તમારો વધી જશે. અને ટોમેટાનો સ્પેલિંગ પણ એકદમ સહેલો છે. તો આપણે વાંચીએ, લખીએ નો જવાબ, નો ઇટ ઇઝ નોટ, ના તે પોટેટો નથી. તો તે શું છે? તો એનો જવાબ આપણે લખીએ કે ઇટ ઇઝ એ ટોમેટો, તે ટોમેટો છે, તે ટામેટું
છે. પછી આવે છે પતંગનું ચિત્ર, તો આપણે પ્રશ્નમાં છે ઇઝ ધેટ એ કાઇટ, શું પેલી પતંગ છે? તો તમે કહેશો હા, યસ ઇટ ઇઝ, તે પતંગ છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણો લેસન નંબર 6 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમે જોયો હશે આ પાઠ ઘણો લાંબો છે અને ભણવામાં પણ તમને મજા પડી હશે અને ઘણું બધું શીખવા પણ મળ્યું હશે. તો તમે આજે આ પાઠનું હોમવર્ક કરવા માટે તૈયાર છો, તો જોઈ લો એનું હોમવર્ક કઈ રીતના કરવાનું છે. ઇંગ્લિશની નોટ તો બનાવી છે ને દરેકે? હા, તો તમારે લેસન નંબર 6 બરોબર નવા પાન ઉપર એવું હેડિંગ લખવાનું, લેસન 6 વોટ ઇઝ ધીસ. તો એની ગુજરાતી શું લખશો તમે? આ શું છે, બરોબર? અહીંયા લખ્યું જ છે આ શું છે, પછી આ બધું નથી લખવાનું. ફક્ત તમારે શું લખવાનું છે? ફન ટાઈમ. ક્યાંથી લખવાનું છે? ફન ટાઈમથી. એમાં સૂચના લખવાની છે અને ઉદાહરણ પણ લખવાનું છે. ઉદાહરણ લખશો એટલે તમારી જાતે બધું આવડી જશે, એટલે ચિત્ર દોરવાના નથી. તો ચિત્રની જગ્યાએ શું કરશો તમે? ગુજરાતીમાં નામ લખવાનું છે. ઉદાહરણ તરીકે આ સફરજન, બરોબર, ચિત્ર છે સફરજનનું, એપલનું. તમારે ગુજરાતીમાં લખવાનું સફરજન અને એની સામે આ રીતનું લખવાનું અને નીચે જવાબમાં આ લખવાનું, કૌંસ લખવાનો નથી. બરોબર, સમજણ પડી ગઈ? હવે આમાં પણ એ રીતના કરવાનું છે. ચિત્રની જગ્યાએ તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે. આને કહેવાય ગુવડ, અને રીંગણ, ઘોડો, ટોપી, મરઘી, ચોપડી અને નારંગી. બરોબર, આ બધા ચિત્રો તો ઓળખો છો ને, ગુજરાતીમાં લખતા પણ તમને આવડતા હશે. એટલે ગુજરાતીમાં નામ લખવાના છે અને એની સામે આ રીતના વાક્ય બનાવવાનું છે અને તેનો જવાબ લખવાનો છે, કૌંસ લખવાનો નથી. આગળ જુઓ, આમાં પણ એ રીતનું છે. ગુજરાતીમાં નામ લખવાનું છે, સામે વાક્ય અને નીચે જવાબ, કૌંસ લખવાનો નથી. પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ આવી રીતના સૂચના લખવાની, ઉદાહરણ લખવાનું, આ ઉપરની લીટીમાં એની સામેનો જવાબ, જવાબ એટલે પ્રશ્નાર્થ વાક્ય. આપણને અહીંયા વાક્ય આપ્યું છે ને, આ તમારી જાતે લખવાનું છે એટલે આપણા માટે જવાબ બનશે, આમ એ પ્રશ્ન કહેવાય. એટલે આ ઉપરની લીટીમાં અને આ નીચેની લીટીમાં બધું એક સાથે લખવાનું નથી, નહીં તો તમારી નોટમાં સમાશે નહીં, એ પણ ધ્યાન રાખવાનું. એટલે અક્ષર પણ સુંદર અને છૂટા હોવા જોઈએ, જેટલું લીટીમાં સમાય તેટલું જ લખવાનું છે, નહીં તો પછી આગળની લીટીમાં લખવાનું. એટલે આમાં પણ સમજણ પડી ગઈ હશે, બરોબર? એક ઉપરની લીટીમાં, એક નીચેની લીટીમાં, ઉદાહરણ કરીને પછી એક નંબર, ઉપરની લીટી, નીચેની લીટી, એવી રીતના તમારે 1 થી 12 લખવાનું છે. એના પછીનું જુઓ, ચિત્રો જોઈને પ્રશ્ન ઉત્તર યસ અથવા નોમાં લખો. એમાં પણ ચિત્રો આપેલા છે, એની જગ્યાએ તમારે શું કરવાનું છે? ગુજરાતીમાં નામ લખવાનું છે, ઈંડુ, છત્રી, સફરજન અને એની સામે આ રીતનું લખવાનું રહેશે. પાઠ્યપુસ્તક અને વિડીયો બંનેમાં સરખું ધ્યાન આપવાનું અને લખતું રહેવાનું, બરોબર? લખવામાં બહુ ઉતાવળ કરતા નહીં, પણ અક્ષર સુંદર હોવા જોઈએ, બધું ભેગું ભેગું લખવાનું નથી, વંચાય એવું લખવાનું છે. આમાં પણ ચિત્ર તમારે ગુજરાતીમાં નામ લખવાના અને એની સામે આમાં બતાવ્યા પ્રમાણે તમારે લખવાનું રહેશે, બરોબર? સમજણ પડી ગઈ? અને સમજણ ના પડે તો એક વખત મમ્મીને બતાવી જોવાનું, પૂછી લેવાનું કે મમ્મી કેવી રીતના લખવાનું છે. સારું, ત્યારે આવજો, આપણે ફરી મળીશું. બાય બાય.